हेलो नमस्ते विद्यार्थी मित्रों, नोबल स्कूल ग्रुप एंड वासुदेव विद्यालय द्वारा हूँ डॉक्टर सोनल, आप सबको हार्दिक स्वागत करूँ छू। आप आज सेम टू नी अंदर वोवेल्स ना जो स्पेलिंग आवे छे ए शिखवाना छे। तो सब प्रथम आपणे पेज नंबर 44 44 ऊपर ध्यान आपवानुं छे। त्यां आपणे अहीं स्पेलिंग आपेला छे आ रीतना, नीचे आपेला ए ओ आई ई अने यू उच्चार वाला शब्द मोटे थी पाछो अने शीखो। वही आपने आप वो वर्ड्स बता मतलब स्वरों जे कहवाई छे इंग्लिश ना ए ई आई ओ यू एना स्पेलिंग आपेला छे। ए स्पेलिंग आपने वाचवाना अने उच्चार के रीतना भाई ए शीखवानो छे। आ पांच मूळा शब्द ने स्वर એટલે વોવેલ્સ કહેવાય છે। હવે યાદ રાખવાનું કે સ્વરોને શું કહેવાય તો કે વોવેલ્સ। હવે આપણે અહીંયા એ વાળા સ્પેલિંગ આપણે આજે કરવાના છે। આજે આપણે આના પર ફોકસ કરવાનું છે, માત્ર આ સ્પેલિંગ પાકા કરવાના અને છે ને લખવાના પણ છે। તો અહીંયા આપણે એબીસીડી માં આપણે જોયું હતું કે આનું મૂળાક્ષર એ નો એ થાય, પછી એ અને ડી આપેલું છે તો એને કેવી રીતના વચાય એડ, પછી અહીંયા એ અને જી આપેલું છે તો શું વચાય એગ, એ જી ન વચાય અને વચાય એગ, પછી એ એમ આપેલું છે તો વચાય એમ, શું વચાય છે એમ, પછી એ એન આપેલું છે તો વચાય એન, એન આપણે જે એન આપણે આ બોલીએ છીએ આ એન નહીં પણ એ એન વાળું એન, આનું ઉચ્ચારણ શું થાય તો કે એ એન આપણે જે પાછળ અહીંયા લખેલો આનો જે એન થાય એમ, એન એ એન એટલે એન, પછી જે એપી એટલે આ બધા ઉચ્ચારણો આપણે બોલતા શીખવાના છે, પછી એ અને એસ આપેલું છે તો એસ શું વચાય એસ, પછી એટી તો એટ એટ, પછી એક્સ આપેલું છે તો એક્સ શું વચાય એક્સ, એ એડ એન એમ એન એફ એસ એટ અને એક્સ આ રીતના ઉચ્ચારણ કરવામાં આવે છે। તો આનો આપણે ઉચ્ચારણ કરતા આપણે શીખવાનું છે। હવે આપણને એ આગળ સ્પેલિંગ આપેલા છે તો બધાનું ધ્યાન અહીંયા હું જે સ્પેલિંગ કરાવું છું એના ઉપર, આ તમારે ફોર લાઈનની બુકની અંદર સ્પેલિંગ લખવાના છે। એક સ્પેલિંગ તમારે પેલા ફોર લાઈનની બુકમાં તો એક જ વાર લખવાના રહેશે અને આપણી જે વધારાની રિવિઝન બુક જે છે એની અંદર આપણે એક સ્પેલિંગ ત્રણ ત્રણ વાર લખી અને પાકા કરીશું જેથી આપણને સ્પેલિંગ પણ લખતા આવડી જાય। તો બધાએ અત્યારે મારી સાથે સ્પેલિંગ લખતા જવાનું છે। હવે અહીંયા આપેલું છે એલ એ ડી, કાને શું વચાય ઉચ્ચાર તો લે, એલ એ ડી રેડ એટલે શું થાય છોકરો, એલ એ ડી લેડ એટલે છોકરો, તો આ કેવી રીતના લખવાના એ જ રીતના તમારે પણ એક ઉપર લખવાના છે નીચે બોલતા જાઓ અને લખતા જાઓ, એલ એ ડી લેડ એટલે છોકરો। ત્યારબાદ આપેલું છે બી એ જી એને વચાય બે, તો એનો અર્થ પણ શું થાય બે ટુ બે, અહીંયા આપણને વચ્ચે બધા સ્પેલિંગ ની અંદર તમે એક વસ્તુ કોમન છે કે બધામાં શું આવશે વચ્ચે એ જ આવશે, દેખાય છે પેન માં મેન માં પછી ગેમ માં એલ એ ડી લે બી એ જી બે પી એ જી બે બધાની અંદર આપણે વચ્ચે એ જ આવશે। હવે આપણે એ જ્યારે આવતો હોય ત્યારે અહીંયા આ રીતના માથે રેફ કરવાનું એ એલ એ ડી લેટ। હવે આ સ્પેલિંગ આપણને સરળતાથી યાદ રહી જાય એ માટે જે આપણે આગળ ઘણા બધા ઉચ્ચારણ વાળા સ્પેલિંગ શીખવાના છે, આ તો એ વાળા શીખીએ છીએ, પછી ઓ વાળા આઈ વાળા ઈ અને યુ વાળા પણ શીખવાના છે। તો હવે આ સ્પેલિંગ ને સૌપ્રથમ તો આપણે લખતા અને વાંચતા શીખીએ, પછી સ્પેલિંગ ને યાદ રાખવા શીખીએ। એલ એ ડી લેડ એટલે છોકરો, તારી રીતના બોલતા જાઓ ત્રણ ત્રણ વાર ઉચ્ચારણ પાછળ કરતા જાઓ, બી એ જી બેગ એટલે બે, પછી આપેલું છે ટી એ જી ટેગ એટલે લેબલ,
લેબલ એટલે આપણે જે કપડા લઈએ છીએ અથવા કોઈ ભી વસ્તુ લઈએ છીએ તો એની પાછળ જે ભી દીકડી પાછળ મારેલી હોય લેબલ ની એ આ છે લેબલ એને કહેવાય લેબલ ઇંગ્લિશ માં એને કહેવાય છે ટેગ ટી એ જી ટેગ એટલે લેબલ છોકરો હોય તો એને આપણે આ એવું આપણે મનમાં થાય કે બોલે કે તો ઇંગ્લિશ માં એક જ શબ્દ હોય એના અલગ અલગ મતલબ કેટલા બધા આપણે મતલબ કોઈ વ્યક્તિ છે કોઈ છોકરો છે તેના નામ કેમ જુદા જુદા હોય પણ એ વ્યક્તિ કોણ છે તો એક જ છે પણ એના નામ જે રીતના જુદા જુદા હોય છે એવી જ રીતના ઇંગ્લિશ માં પણ એક અવું જ હોય છે એક શબ્દ ના ઘણા બધા અર્થો નીકળતા હોય છે એના ઘણા બધા સ્વરૂપમાં બનતા હોય છે તો એલ એ ડી લેટ એટલે છોકરો પછી બી ઓ વાય બોય એટલે પણ છોકરો થાય અહીંયા આપણને આ કર્યું છે એલ એ ડી લેટ એટલે છોકરો અત્યારે આ યાદ રાખવાનું છે એલ એ ડી લેટ એટલે છોકરો ત્યારબાદ છે બી એ જી બેગ એટલે બેગ ટી એ જી બેગ એટલે લેબલ આ બેગ એટલે આપણું કોઈ ભી બેગ દફતર કોઈ એને શું કહેવાય બેગ કહેવાય છે પછી બી એ જી ટેગ એટલે લેબલ છે આપણને કઈ વસ્તુ ખરીદી કરીએ છીએ તો જે પાછળ લેબલ લગાડેલું હોય છે એને કહેવાય છે ટેગ ઇંગ્લિશ માં ત્યારબાદ છે ડી એ એમ ડેમ ડેમ એટલે બંધ જે અહીંયા જો આપણને બંધ નું ચિત્ર આપ્યું મતલબ ડેમ નું ચિત્ર આપેલું છે જે આપણે આજી ડેમ પછી ભાદર નો જે ડેમ છે બધા ડેમ જે હોય ને એમ ડી એ એમ ડેમ એટલે બંધ અહીંયા ચિત્ર પણ આપેલું છે ન સમજેલું ચિત્ર જો એટલે તમને સ્પેલિંગ યાદ રહી જાય ને શું કહેવાય એટલે આપણને ખબર પડે ડી એ એમ ડેમ એટલે બંધ ડી એ એમ ડેમ એટલે બંધ પછી ત્યારબાદ છે એમ એ એમ મેન મેન એટલે માણસ માણસ ને આપણે ઇંગ્લિશ માં શું કહેવાય મેન એમ એ એન મેન એટલે માણસ એમ એ એન મેન એટલે માણસ હવે ત્યારબાદ છે પી એ એન પેન એટલે કડાઈ જે મમ્મી રસોઈ કરે છે ને કડાઈ ઉપમાં તવો આપણે જે કહીએ પેન એને પેન કહેવાય શું કહેવાય પેન પી એ એન પેન એટલે કડાઈ પી એ એન પેન એટલે કડાઈ હવે આ આપણે સ્પેલિંગ એટલા લખવાના છે અને પાકા કરવાના અને યાદ રાખવાના છે એલ એ ડી લેગ એટલે છોકરો બી એ જી બેગ એટલે બેગ ટી એ જી બેગ એટલે લેબર બી એ એમ ડેમ એટલે બંધ એમ એ એન મેન એટલે માણસ અને પી એ એન પેન એટલે કડાઈ હવે આ તમારે સ્પેલિંગ સારી રીતના લખો યાદ કરો અને ઘરે આવા સ્પેલિંગ જે છે એને સારી રીતના યાદ રાખવાનો પ્રયત્ન કરો લખાઈ જાય ત્યાંની ટેસ્ટ જાતે ભરવાનો પ્રયત્ન કરો તો આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે બીજા સ્પેલિંગ સાથે ફરી વાર મળીશું થેન્ક યુ